ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ ધોનર અગિયારમાં આપનું સ્વાગત કરું છું ઇંગ્લિશ યુનિટ ફોર રીડ વન માઇન્ડ બોડી મેડિસિન વિદ્યાર્થી મિત્રો માઇન્ડ એટલે મન બોડી એટલે ટન અને મેડિસિન એટલે કે દવા ઔષધિ ટાઈટલ આપણને ઘણું બધું કહી જાય છે કે આપણું મન હોય તો માણવે જવાય ગુજરાતીમાં કહેવત છે કે જો તમારું મન સ્વસ્થ હોય તો તન સ્વસ્થ અને કોઈ મેડિસિનની તમારે જરૂર પડતી નથી અહીંયા આ પાઠના અંદર શારીરિક અને માનસિક રોગ તેના ઇલાજ વિશે વાત કરવામાં આવે છે શારીરિક રોગો મોટાભાગે બાહ્ય પરિબળ જેવા કે ખોરાક બેક્ટેરિયા વાયરસ જીવાણુઓના કારણે થતા હોય છે માનસિક રોગો નકારાત્મક લાગણીઓથી ઉત્પન્ન થાય છે આજનો યુગ એ તણાવનો યુગ છે માણસ ભૌતિક રીતે રીતે સુખી છે પરંતુ સતત તણાવ હેઠળ જીવન જીવે છે જેના લીધે સારો ખોરાક પાણી હવા અને કૌટુંબિક જીવન આપણે સાચવ્યા નથી જીવનમાંથી સુખ શાંતિ હણાઈ ગઈ છે એકાદ ગોળી લઈને આપણે એમ માનીએ કે રોગ દૂર થયો ગયો પરંતુ તેનાથી શારીરિક અસંતુલન પેદા થાય છે કુદરત સાથે આપણે સંવાદિતતા કેળવવા માટે આયુર્વેદ સાથે તાલથી તાલ મિલાવવો પડે આયુર્વેદ આપણને સ્વાસ્થ્યની સમસ્યાઓનો કાયમી હલ આપે છે આયુર્વેદે આપણને ચાર કક્ષાઓ સૂચવી છે જીવનની નંબર વન રોગની સારવાર રોગ થતો અટકાવવો જીવન સાથે તાલમેલ અને સ્વસ્થ સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતતા તો વિદ્યાર્થી મિત્રો વિગતે આપણે આ પાઠને લાઈન બાય લાઇન સમજીએ તો તમે ટેક્સ્ટ બુક ખોલો ખાસ આ વિડીયો જુઓ ત્યારે તમે ટેક્સ બુક ખોલીને બેસજો તો તમને મારી વાત વ્યસ્થિત સમજાશે ફરીથી વાંચવું નહીં પડે તમારે અને પાઠ આકો તમને શબ્દ સહ સમજાઈ જશે પેજ નંબર થર્ટી સેવન માઇન્ડ બોડી મેડિસિન રીડ વન ઇફ વી લુક એટ અ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ દસ ઇફ વી લુક ઇફ એટલે જો કન્ડિશન છે કન્ડિશનલ સેન્ટેન્સ જે તમારે પરીક્ષામાં વારંવાર પૂછાય છે વિદ્યાર્થી મિત્રો કન્ડિશનલ સેન્ટેન્સ એટલે ઇફ વાળા સેન્ટેન્સ આવે તો ઇફ યુ લુક એટ ધ ડિફરન્ટ પીપલ જુદા જુદા લોકો ડિફરન્ટ એટલે જુદા જુદા લોકો એન્ડ ધ વર્લ્ડ અરાઉન્ડ અસ આપણી આજુબાજુમાં જુદા જુદા લોકોને જો આપણે જોઈએ તો વી ઓબ્ઝર્વ ઓલ ઓફ અસ આર નોટ

આપણે એક ઇચ એટલે દરેક વન ઓફ એટલે દરેક જણ આપણામાં ડિફરન્ટ ઇન મેની વેઝ આપણે એકબીજા કરતાં અલગ અલગ છીએ ઘણી બધી રીતે ભિન્ન છીએ જુદા જુદા છીએ બોટ ફિઝિકલી એન્ડ મેન્ટલી આપણે શારીરિક રીતે અને માનસિક રીતે એકબીજા કરતાં અલગ પડીએ છીએ

જે પોતાનું નેચર છે પોતાની વર્તણૂક છે પોતાનું જે સમજ પોતાની માનસિક અને શારીરિક સ્થિતિ પોતે સમજવાની છે એ નેચર ઓફ અધર્સ અને બીજાનું પણ આપણે નેચર સમજીએ બીજાની પણ મતલબ કે આપણે એની વાતોને સમજીએ બીજાની વર્તણૂકને આપણે સમજીએ બોથ ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલ બિંગ ઇન લાઈફ અવર હેપીનેસ એટલે આપણી હેપીનેસ એટલે સુખ શાંતિ વેલ બિંગ ઇન લાઈફ જો આપણે પોતાના હેપીનેસને સમજીએ પોતાના સુખ અને જીવનને સમજીએ બરાબર આપણે જીવનમાં આપણી ખુશી અને તંદુરસ્તી માટે આપણે પોતાને પણ સમજવાનું છે અન્યને પણ સમજવાનું છે ધ સેપ્સ એન્ડ સાઇઝ ટેમ્પરામેન્ટ્સ એટલે સ્વભાવ કેરેક્ટર એટલે ચારિત્ર પીપલ હેવ અ લોથ ઓફ વેરિએશન ધેટ મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ આપણે પોતાનો સ્વભાવ સમજવાનો છે અન્ય લોકોનો પણ સ્વભાવ સમજવાનો છે એના અંદર ઘણું બધું વેરિએશન છે એટલે જુદા જુદા પણ છે વિદ્યાર્થી મિત્રો અને મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ અને તે આપણા હેલ્થના ઉપર અસર કરે છે हैप्पीनेस सुख शांति पर असर करे पेरेग्राफ नंबर बे अकॉर्डिंग टू आयुर्वेद आयुर्वेद ना प्रमाण फिजिकल डिशीज अकर्ड मेनली ओविंग टू एक्सटर्नल फैक्टर्स लाइक रॉन्ग डाइट और एक्सपोजर टू फेट्रोजन्स फिजिकल डिशीज डिज एट रोग અકર મેઇનલી ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ શારીરિક રોગો કેમ ઉદ્ભવે છે મિત્રો રોંગ ડાયટના કારણે ખોટો આહારને કારણે જો આપણે આહાર અમુક લોકો છે ને ખાઉદરાપણાની બીમારી અમુકને હોય છે જે આવે તે ખાયા કોઈ અને જે આવે તે ખાય મીન્સ કે એને ખાવાનું કોઈ ભાન નથી હોતું અને બીજું કે એક્સપોઝર તો પેથોજન્સ એટલે રોગ જે બેક્ટેરિયા છે ખોરાકના અંદર બેક્ટેરિયા હોય વિદ્યાર્થી મિત્રો અને રોગવાળા બેક્ટેરિયા આપણા શરીરમાં જાય તો આપણને રોગો થાય શારીરિક રોગો છે સમજી શકાય છે કે શારીરિક રોગોનું મુખ્ય કારણ ખોરાક છે તંદુરસ્ત આહાર લઈએ પૌષ્ટિક આહાર લઈએ समल आहार लै तो कोई प्रश्न उपस्थित होता इज अराइज मेनली फ्रॉम इंटरनल फैक्टर्स, लाइक रोंग यूज ऑफ द सेंसेस एंड द इंक्रीज ऑफ नेगेटिव इमोशंस। मेंटल मेटल डिस्ट्रे मानसिक रोगों अराइज उद्भवे मेनली ઇન્ટરનલ ફેક્ટર્સ આંતરિક બાબતોમાંથી રોગો મોટેભાગે ઉદભવ પામે છે લાઈક રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ ખોટા જે ઉપયોગો છે સેન્સીસ એટલે કે આપણે ઇન્દ્રિયોનો ખોટો યુઝ કરીએ નેગેટિવ ઇમોશન નકારાત્મક લાગણીઓનો ખોટો ઉપયોગ કરીએ આપણે તો બની શકે છે કે કદાચ આપણને એના કારણે માનસિક રોગો ઉત્પન્ન થાય આપણે લાગણીઓ જો નકારાત્મક હોય ઘણી વખત આપણે જાણીએ છીએ પહેલેથી પૂર્વગ્રહ ધારી લઈએ કોઈના વિશે મનમાં અગાઉથી પૂર્વધારણા કરી લઈએ કે આ વ્યક્તિ આવી જ હશે તો ચોક્કસ એવી લાગણીઓ આપણને નુકસાન કરે છે વ્યક્ત તો ડેવલપ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ હંમેશા હકારાત્મક વિચારસરણીની આદત કેળવવી જોઈએ વિદ્યાર્થી મિત્રો જો આપણે હકારાત્મક વિચારસરણી રાખીએ હવે તમને એ પ્રશ્ન થશે કે સાહેબ હકારાત્મક વિચારસરણી એટલે શું વિદ્યાર્થી મિત્રો હકારાત્મક વિચારસરણી એટલે કે જીવન પ્રત્યેનો જે અભિગમ છે આપણા મિત્ર મા બાપ આપણી આજુબાજુના લોકો એમનામાંથી હંમેશા સારું વિચારીએ કંઈક સારું થઈ રહ્યો છે આપણે એમ ના વિચારીએ કે તે મારા વિશે ખોટું વિચારે છે એ વ્યક્તિ મારો મિત્ર નથી એ મારો દુશ્મન છે મારા માટે ખોટું વિચારે છે કોઈના માટે કોઈ વ્યક્તિ અને કોઈક એવા મતલબ કે ચોક્કસ સમૂહના માટે કોઈ ચોક્કસ જૂઠના લોકો માટે એક વિશિષ્ટ વિચારસરણી ધરાવીએ કે જે આપણને નુકસાન કરતા હોય છે તો તેને કહીશું નેગેટિવ થિંકિંગ તો વિદ્યાર્થી મિત્રો નેગેટિવ નહીં પણ આપણે હંમેશા બનવાનું છે પોઝિટિવ થિંકિંગ કરવાની વાત છે અહીંયા તો ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ આપણા ઉપર એક હકારાત્મક પોઝિટિવ થિંકિંગથી આપણને હકારાત્મક અસર થાય છે ઇમોશન એટલે લાગણીઓના ઉપર હકારાત્મક અસર થાય છે હાવ એવર બોથ ફિઝિકલ And the અને તેના કારણે સાયકોલોજીકલ એટલે કે મનોવૈજ્ઞાનિક રોગો ઉત્પન્ન થાય છે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે આપણને મનોવૈજ્ઞાનિક રોગો ઉત્પન્ન થાય છે કે જેની દવા સામાન્ય ડૉક્ટર આપી શકતા નથી તો એવા રોગો ઉત્પન્ન થાય છે કે જે આપણને આપણી લાગણીઓને ઠેસ પહોંચાડે છે અને જે મોટા ભાગે એકબીજાની સાથે મિક્સડ થાય છે સેલ્ડમ અકર્સ વિથ અધર એટલે કે ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ શારીરિક અને માનસિક રોગો ઉત્પન્ન થાય છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે તો પોઝિટિવ થિંકિંગ કરીએ આપણે તો તેનાથી આ રોગોને અટકાવી શકાય અને જો પોઝિટિવ થિંકિંગ કરીશું તો મેન મેન્ટલ સાયકોલોજીકલ ડિસીઝ નહીં થાય એટલે કે શારીરિક માનસિક રોગો નહીં થાય અને માનસિક રોગો ના થાય તો પછી શારીરિક રોગોને અટકાવી શકાય તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને આ નંબર ભાગ એક છે હવે તમને વિનંતી કરું છું કે પછીનો જે નેક્સ્ટ ભાગ છે પાર્ટ ટુ એને તમે ખાસ જોજો વિડીયો પસંદ આવે તો તમે લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો